હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ સામાજિક વિજ્ઞાનનો પાઠ ત્રણ જેનું નામ છે ભારતમાં રાષ્ટ્રવાદ એના વિશે આપણે આગળની માહિતી મેળવીશું આગળના વિડીયોમાં આપણે સુભાષચંદ્ર બોઝ વિશે પરિચય મેળવ્યો હતો અને સુભાષચંદ્ર બોઝે દેશ માટે કયા કયા કાર્ય કર્યા હતા એના વિશે પણ માહિતી મેળવી હતી આપણે જોયું હતું કે સુભાષચંદ્ર બોઝ છે તે પોતે જે રાષ્ટ્રીય ચળવળમાં જોડાયેલા હોય છે તો અંગ્રેજ સરકાર છે તેને નજર કેદ રાખે છે અને ત્યાંથી તે પોતાનું વેશ પરિવર્તન કરીને અલગ અલગ દેશોમાં જાય છે અને જાપાનમાં જઈને તે આઝાદ હિંદ ફોજની રચના કરે છે અને લોકો પોતાની જે ફોજ છે એને ચલો દિલ્હી અને મે તું મુજે ખૂન દો મેં તુમ્હ આઝાદી દઉંગા એવા સૂત્રો સાથે આહવાન કરે છે અને તે સુભાષચંદ્ર જે બોઝ છે એ પોતાના જે અલગ અલગ જે દેશોમાં જે પોતાની જે ફરવા ફરે છે એ અને પોતાના અલગ અલગ દેશોમાં ફરીને જે પોતાના જે સેના છે એને મજબૂત બનાવે છે અન્ય અલગ અલગ દેશોમાં રહેલા જે ભારતીયો છે તેને પોતાની સેના સાથે જોડે છે હવે આપણે આગળ જોઈએ કે કામચલાઉ સરકાર તો જે કામચલાઉ સરકારની રચના કેવી રીતે થાય છે એ આપણે જોઈએ કે ઓક્ટોમ્બર ઓગણીસો ને તેતાલીસમાં જ્યારે સુભાષચંદ્ર બોઝ છે જ્યારે કેપ્ટન હોય છે અને આઝાદ હિંદ ફોજ છે તે અલગ અલગ દેશમાં ફરતી હોય છે એ સમય દરમિયાન સુભાષચંદ્ર બોઝ છે તે સિંગાપુરમાં કામચલાઉ સરકાર એટલે કે આરઝી હકુમતે આઝાદ હિંદ એ નામની જે કામચલાઉ સરકાર છે એની સ્થાપના કરે છે અને સુભાષચંદ્ર બોઝ છે તે લશ્કરના સર્વોચ્ચ વડા તરીકેનો હોદ્દો સંભાળે છે ધીમે ધીમે અલગ દેશોમાં ફરતા ફરતા જે આ સેના જે છે તે ખૂબ જ મોટી બની ગઈ હોય છે અને ખૂબ જ મજબૂત પણ બની ગઈ હોય છે અને આ આખી આખી સેના છે એનો સર્વોચ્ચ વડા તરીકેનો હોદ્દો છે તે સુભાષચંદ્ર બોઝ સંભાળે છે આ કામચલાઉ સરકાર જે છે એ ઈંગ્લેન્ડ અને અમેરિકા સામે યુદ્ધ જાહેર કરે છે આપણે જોઈએ કે ઇંગ્લેન્ડ જે અંગ્રેજો છે એ અંગ્રેજો અને અમેરિકા એની સાથે યુદ્ધ જાહેર કરે છે કોનો સહારો લઈને તો કે જર્મની અને જાપાનનો સહારો લઈને તે અમેરિકા અને ઇંગ્લેન્ડ સાથે યુદ્ધ જાહેર કરે છે તો આ કામચલાઉ સરકાર છે એનું મુખ્ય કાર્ય શું હતું તો કે ઇંગ્લેન્ડ અને અમેરિકા સાથે યુદ્ધ કરીને પોતાનું જે સત્તા મેળવવા માટે એમની જે પોતાની જે તાકાત જે છે અમેરિકા અને ઇંગ્લેન્ડની એની ઓછી કરીને પોતે જે છે ભારતની અંદર આઝાદી મેળવવા માટેનું એનું કામ હતું હવે આપણે જોઈએ કે આઝાદ હિંદ ફોજની કામગીરી તો જે આઝાદ હિંદ ફોજ હતી આઝાદ હિંદ ફોજની કામગીરી શું હતી એ શું કામ કરતું હતું એના વિશે હવે આપણે માહિતી મેળવીશું તો સુભાષચંદ્ર બોઝ છે તે આઝાદ હિન્દની કામચલાઉ સરકારના વડા બન્યા પછી આઝાદ હિન્દ ફોજની પુનઃ આયોજન કરે છે એનું ફરીથી તમામ પ્રકારનું જે છે તે આયોજન કરે છે શું કામ કરે છે તો કે પહેલાં જે એની ફોજ હતી એ એક નાનકડી ટુકડી સમાન હતી પરંતુ અત્યારે એની ફોજ ખૂબ જ વિશાળ બની ગઈ હતી અને પ્લાનિંગ જે છે તે એકદમ વ્યવસ્થિત કરવું ખૂબ જ જરૂરી હતું કેમકે ઇંગ્લેન્ડ અને અમેરિકા સાથે તેણે યુદ્ધ જાહેર કર્યું હતું તો એના માટે તે શું કરે છે તો કે સૈનિકોને સઘન તાલીમ આપે છે અને પોતાની જે ટુકડી છે એના અલગ અલગ ભાગ કરીને એને વેચી દે છે અને દરેક ટુકડીનો એક અલગ અલગ કેપ્ટાન બનાવે છે અને તમામ ઉપર પોતે નજર રાખે છે તો આવી રીતે પોતાની જે વિશાળ ટુકડી જે છે આઝાદ હિન્દ ફોજ એના ચાર ભાગ પાડે છે આટલું જાણો એમાં આપણે જોઈએ કે સુભાષચંદ્ર બોઝ છે એ પોતાની જે લશ્કર છે એને ચાર ટુકડી ઊભી કરે છે અને ચારે ચાર ટુકડીના નામ આપે છે ગાંધી સુભાષ નેહરુ અને આઝાદ તો આવી ચાર ટુકડી બનાવે છે અને ચારે ચાર ટુકડીના અલગ અલગ નામ આપે છે અને સ્ત્રીઓ માટેની પણ એક અલગ ટુકડી બનાવે છે એ સમય દરમિયાન સ્ત્રીઓ જે છે એ પણ આઝાદ હિન્દ ફોજમાં જોડાયેલી હતી અને સ્પેશિયલ સ્ત્રીઓ માટેની એક અલગ ટુકડી ઊભી કરે છે અને એનું નામ આપે છે ઝાંસીની રાણી આ ઝાંસીની રાણી નામની જે સ્ત્રીઓની ટુકડી છે એનું નેતૃત્વ એટલે કે એના જે કેપ્ટન હતા એનું નામ હતું લક્ષ્મી સેહગલે તો આ જે લક્ષ્મી સેહગલ છે એને આજે ઝાંસીની રાણી નામની જે ટીમ છે આજે આઝાદ હિંદ ફોજની એનું શું કરે છે તો કે નેતૃત્વ કરે છે આઝાદ હિંદ ફોજ છે એ ભારતની પૂર્વ સરહદી આરાકાન અને ઇમ્ફાલ નામના જેટલા વિસ્તારો છે એમાં વિજય મેળવી લે છે એ ભારતમાં દિલ્હી તરફ આવા નીકળે છે તો એ છે છેલ્લેથી નીચેથી શરૂઆત કરે છે અને જે ભારતની જે પૂર્વ પૂર્વ સરહદી આરાકાન અને ઇમ્ફાલ એટલો જે વિસ્તાર જે છે એને એના કેટલાક ભાગો છે તે જીતી લે છે અને ત્યારબાદ શું થાય છે તો કે આવડી મોટી ફોજ હતી તો એના જે સાધન સામગ્રી છે એનો તંગી મહેસૂસ થાય છે એની એમાં જે સાધન સામગ્રી છે એની ખોટ આવે છે તો આ જે પુરવઠો છે એની તંગી અને એ સમય દરમિયાન ભારે વરસાદ પડ્યો હોય છે એના કારણે જ આઝાદ હિંદ ફોજને શું કરવી પડે છે તો કે હટ કરવી પડે છે પાછા વળવું પડે છે અને એ પોતાની જે પાસે જે સાધન સામગ્રી અને શસ્ત્ર સંજામ હતો એમાં તૂટો આવે છે એટલે જેના કારણે શું કરે છે તો કે આઝાદીન ફોજ છે તે પાછી વહી જાય છે અને આ સમય દરમિયાન જે અમેરિકા જે છે જે જાપાન અને જર્મનીનો વિરોધી હતો અમેરિકા અને ઇંગ્લેન્ડ તો અમેરિકા જે છે તે જાપાન ઉપર અણુબોમ્બ ફેંકે છે આપણે જાણીએ છીએ કે અમેરિકાએ જાપાનના હિરોસીમા અને નાગાસાખી બે શહેર ઉપર અણુબોમ્બ ફેંક્યા હતા તો એના ઉપર અણુબોમ્બ ફેંકાતા જાપાન છે તે અમેરિકા સામે હારી જાય છે અને પોતે જ હારી જતાં તે ભારતની જે આ સુભાષચંદ્ર બોઝની જે આઝાદીન ફોજ છે એને મદદ કરી શકતું નથી અને યુદ્ધની પરિસ્થિતિ છે તે બદલાઈ જાય છે અને ઇંગ્લેન્ડ અને અમેરિકાના હાથમાં આવી જાય છે એ જીતતું હોય એવું લાગવા માંડે છે જેના કારણે યુદ્ધની પરિસ્થિતિ બદલાય અને આઝાદીન ફોજનું ભવિષ્ય ન રહ્યું આખે આખી જે આઝાદીન ફોજની જે ટુકડી હતી આખી જે આ ફોજ હતી એ શું થાય છે તો કે વેરવિખેર થઈ જાય છે તૂટી જાય છે અને આ જે આ સમય દરમિયાન જ્યારે આ યુદ્ધ થતું હોય છે એ સમય દરમિયાન જે આઝાદ હિંદ ફોજના ચાર હજાર સૈનિકો જે છે એ ચાર હજાર સૈનિકો જેટલા લોકો જે છે સૈનિકો છે તે મૃત્યુ પામે છે અને પચીસ હજાર સૈનિકો છે તેને કેદ કરીને પકડવામાં આવે છે ઇંગ્લેન્ડના અંગ્રેજો છે તેને આ જે પચીસ હજાર સૈનિકો છે તેને પકડે છે તો આવી રીતે જે આઝાદ હિન્દ ફોજ છે તે આખે આખી તૂટી જાય છે છે હવે આપણે જે પ્રશ્ન એ જોઈએ કે કે કલ્પના કરો આઝાદ હિન્દ સંપૂર્ણ સફળતા મળી હોત તો શું થાત આપણે જાણીએ છીએ કે માત્ર ખાલી જે બે જે બે વિસ્તાર આરાકાન અને ઇમ્ફાલ એટલા વિસ્તાર ઉપર વિજય મેળવે છે અને પછી એના ઉપર પુરવઠાની તંગી થાય છે જેના કારણે એને પીછે હટ કરવી પડે છે અને જાપાનની મદદ પણ તેને મળતી નથી જેના કારણે આઝાદ હિંદ ફોજ તૂટી જાય છે પરંતુ આઝાદ હિન્દ ફોજને આઝાદ હિન્દ ફોજને સંપૂર્ણ સફળતા મળી હોત તો શું થાત તો એના વિશે હવે આપણે જોઈએ કે આઝાદ હિન્દ ફોજ છે તે ખૂબ જ શક્તિશાળી હતી અને એનામાં તાકાત હતી કે તે ભારતને આઝાદ કરી શકે તો આઝાદ હિન્દ ફોજને જો સંપૂર્ણ સફળતા મળી હોત તો ભારતના જે બે ભાગલા પડ્યા છે ભારત પાકિસ્તાન એવા એવા બે ભાગ પડત નહીં અને આપણને જાણીએ છીએ કે ઓગણીસોને સુડતાલીસમાં આપણને આઝાદી મળી પરંતુ જો આઝાદ હિંદ ફોજને સંપૂર્ણ સફળતા મળી હોત તો આપણને ઓગણીસોને સુડતાલીસને બદલે ઓગણીસો ને ચુમ્માલીસમાં જ આપણને આઝાદી મળી જાત અને આઝાદ હિંદ ફોજના સેનાપતિ જે સુભાષચંદ્ર બોઝ હતા એ સુભાષચંદ્ર બોઝે દેશમાં સરકારની સ્થાપના કરી હોત અને પોતે વડાપ્રધાન બન્યા હોત અને આખો દેશ જે સમગ્ર દેશ છે એને પોતે એને જે પોતાનું જે આયોજન છે એ મુજબ એને ભારતની રચના કરી હોત તો આવી રીતે જો આપણે જો કલ્પના કરી શકીએ તો એના માટે એક અલગ જ પ્રકારનું જે આપણને જે ભારત દેશ છે તે જોવા મળ્યો હોત પરંતુ આપણે જે હિન્દ ફોજ નિષ્ફળ ગઈ એના કારણે આપણને આઝાદી મેળવવામાં થોડા વર્ષોની વધુ રાહ જોવી પડી અને આપણને જે સુભાષચંદ્ર જે બોઝ જેવા જે નેતા છે એનું આપણને જે આ નેતા તરીકેનું જે પદ છે એ જાણવા મળ્યું નહીં ત્યારબાદ આપણે જોઈએ કે નેતાજીએ જે પ્રતિજ્ઞા લીધી હતી સુભાષચંદ્ર બોઝ છે એને પ્રતિજ્ઞા લીધી હતી કે હું ગુલામ હિન્દુસ્તાનમાં હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં જ્યાં સુધી હિન્દુસ્તાન ગુલામ છે ત્યાં સુધી હું હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં જ્યારે તે ગયા હતા એ સમયે એને એ પ્રતિજ્ઞા લીધી હતી અને એના કારણે જ એ પોતે જાપાનમાં રહીને આઝાદ હિંદ ફોજની રચના કરે છે અને અલગ અલગ દેશોમાં ફરીને તે પોતાની સેનાને ખૂબ જ મજબૂત અને તાકાતવર કરે છે અને નેતાજી આ જે છે એ રંગૂન અને બેંકોક છોડીને વિમાન માર્ગે આગળ વધ્યા જ્યારે પોતાની જે આઝાદ હિંદ ફોજ છે એ તૂટી જાય છે ત્યારે એ રંગૂન જાય છે રંગૂનથી બેંકોક જાય છે અને એ ત્યાંથી તે વિમાન માર્ગે આગળ જતા હોય છે પરંતુ ત્યાં પછી તે કઈ ક્યાં ગયા ક્યાં પહોંચ્યા અને શું થયું એ કોઈને ખબર નથી તો એના માટે જે જાપાનની સરકાર છે એને પૂછવામાં આવે છે તો જાપાનની સરકાર છે તે જાહેર કરે છે કે અઢાર ઓગસ્ટ ઓગણીસો ને પંચ્યાસીના રોજ જે નેતાજી સુભાષચંદ્ર બોઝ છે એ ફાર્માસાના તાઈપે વિમાનની વિમાની મથકથી વિમાન છે તે ઉપડી ગયું હતું એમાં જે સુભાષચંદ્ર બોઝ બેઠા હતા જે ફાર્માસા દેશ છે એનું તાઇપી વિમાની મથક એ ઉપડી ગયું હતું અને તરત જ તેને આગ લાગી હતી અને એમાં બેઠેલા નેતાજી છે તે સખત દાજી ગયા હતા અને એનું અવસાન પામ્યા હતા એવું કહેવામાં આવે છે પરંતુ એનું જે મૃતદેહ છે તે કોઈને મળ્યો નથી અને જે એના પુરાવા જે છે કે ના એનું જે મૃત્યુ છે તે કેવી રીતે થયું હતું અને ક્યારે થયું હતું તે હજી સુધી ચોક્કસ એના વિશેની માહિતી મળેલી નથી તો આવી રીતે જે સુભાષચંદ્ર બોઝ છે એને આઝાદ હિન્દ ફોજની રચના કરીને પોતાનું જે યોગદાન છે દેશ માટે એ આપ્યું હતું